जादुई ग्लास। नंदनवनमां आ वर्षे भीषण गर्मी हती। गर्मी ने कारणे बधा प्राणियों खूबज हैरान परेशान थई गया हता। आ जोईने जंगलमां रहेतु एक रीछ खूबज व्याकुळ थई गयुं अने आ संकटमांथी बहार केवी रीते आववुं तेनो विचार करता करता ते नदी किनारे पहोंची गयुं। तेणे जोयुं तो नदीमां पाणीनुं एक टीपुए न हतुं। आ जोईने रीछ खूबज दुखी थई गयुं अने तेणे जळदेवी ने प्रार्थना करी। हे जळदेवी, प्रकट थाओ, माता माता मने मदद करो। रीछनी आ प्रार्थना सांभळीने आखरे जळदेवी प्रकट थया। बोल बाळक, तने शुं संकट छे? हे माता, मारा जंगलना बधा प्राणियों पाणी माटे वलखा मारी रह्या छे। अमने बधाने पाणी माटे नदी सिवाय बीजो कोई पण पर्याय नथी, परंतु नदी पण सुकाई गई छे। बधा प्राणियो अने पक्षीओ तरसना मार्या मरी रह्या छे। कहीं पण करो, पण अमने पाणी आपो माता। आ सांभळीने जळमाताए कह्युं, डर नहीं दिकरा, हूँ योग्य समय पृथ्वी पर अवतार लईश, परंतु त्यां सुधी जंगल ना प्राणियों ने हूँ पानी बिना मरवा नहीं दईश। आले पानी नो ग्लास, अने ध्यान मां राख के आ सामान्य ग्लास नथी, आ जादुई ग्लास छे। आ ग्लास माथी तमे जेटलू मांगशो तेटलू पाणी अने शरबत मळशे। परंतु एक वात ध्यान मां रहे के आ ग्लास माथी दिवस मां मात्र 3 वार ज शरबत के पाणी मांगी शकशो। चौथी वार जो आ ग्लास पासे थी कई पण मांग्यू तो ते ग्लास अदृश्य थई जशे। आम कहीने जल देवी त्यांथी चाल्या गया। त्यार पछी एक ग्लास लईने रीछ तेने जोवा लाग्यो अने पछी तेने कंईक विचारी अने कह्युं, हे जादुई ग्लास, मने ठंडु ठंडु शरबत आप। અને પછી શું, થોડી જ વારમાં એક ગ્લાસમાં ઠંડુ ઠંડુ શરબત આવી ગયું અને રીંછે તે પીને પોતાની તરસ છીપાવી। પછી શું, બીજા દિવસે રીંછે પોતાના ઘરમાં શરબત પાર્ટી રાખી અને બધા પ્રાણી મિત્રોને તેણે એ પાર્ટીમાં આમંત્રિત કર્યા। તમે સાચું કહો છો કાગડા ભાઈ, તરસના માર્યા જીવ નીકળી રહ્યો છે। અરે બાબા, થોડો સમય ઊભા તો રહો, હમણાં તમને ઠંડુ ઠંડુ શરબત પીવડાવું છું। કાવ કાવ, તો મારા માટે કાલા ખટ્ટા જોઈએ છે। અરે મારા માટે મીઠું મીઠું શરબત મંગાવી આપો રીજભાઈ। તેમની વાત સાંભળીને રીંછ રસોડામાં જાય છે અને ત્યાંથી જાદુઈ ગ્લાસ પાસે ઠંડા ઠંડા શરબત માંગે છે। અને બધા પ્રાણીઓને એ શરબત પીવડાવે છે। બધા પ્રાણીઓ ઠંડુ ઠંડુ શરબત પીને ખૂબ જ આનંદિત થઈ જાય છે અને રીંછનો આભાર માનીને પાર્ટીમાંથી નીકળી જાય છે। આ વાત એ જંગલમાં રહેતા એક લોભી કૂતરાને જાણ થાય છે અને એક દિવસ તે રીંછના ઘરે જાય છે અને તેને કહે છે, બાવ બાવ બાવ, અરે રીંછભાઈ, મને ખૂબ તરસ લાગી છે, મને કોઈ શરબત પીવડાવો ને। હા હા, કેમ નહીં, કયું શરબત પીશો કૂતરા ભાઈ? મને લીંબુનું શરબત ચાલશે। હા ઠીક છે, હમણાં આપું। હા, પછી રીંછ પોતાના રસોડામાં જાય છે અને જાદુઈ ગ્લાસ પાસે લીંબુનું શરબત માંગે છે।
આ દરમિયાન કૂતરો પણ તેની પાછળ પાછળ જાય છે અને જાદુઈ ગ્લાસ પાસે જોતો રહે છે અને તેના મનમાં લોભ નિર્માણ થઈ જાય છે। એ દિવસે રાત્રે તે ચૂપચાપ રીંછના ઘરે આવે છે અને જાદુઈ ગ્લાસ ચોરી કરીને પોતાના ઘરે લઈ જાય છે અને લાલચમાં આવીને એ કૂતરો જાદુઈ ગ્લાસ પાસેથી 4 વખત શરબત માંગે છે। પરંતુ જળદેવીના વરદાન પ્રમાણે તે જાદુઈ ગ્લાસ ફક્ત 3 જ વાર વિનંતી પૂરી કરી શકતો હતો, તેથી કૂતરાની લાલચને કારણે એ જાદુઈ ગ્લાસ આખરે કાયમ માટે અદ્રશ્ય થઈ જાય છે। તો જોયું બાળકો, લાલચને કારણે કેવી રીતે બધું ગુમાવી દેવું પડે છે। તો લાલચ કરશો નહીં, કરવું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને અમારી ચેનલ ટુગુ ટીવીને સબસ્ક્રાઇબ કરો। બાય બાય, ફરી મળીશું નવી વાર્તા સાથે।